ત્યારે ભાજપના પ્રવક્તા ઋષિકેશ પટેલ હાલમાં કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ, સીધા જઈએ. રાજ્યપાલ શ્રીના આભાર પ્રસ્તાવ, એ તમામ બાબતો ઉપર એની ચર્ચાઓ થશે. ગૃહમાં તમામ સભ્યો એમાં ચર્ચા કરી પોતાના વ્યૂઝ અને પોતાની વાતો મૂકશે. અને ગઈ વખતે જે 3 લાખ કરોડનું આપણે બજેટ હતું એના કરતાં પણ વિશેષ વધારા સાથેનું આ વખતનું બજેટ રજૂ પણ થશે. અને સાથે આ તમામે તમામ બેઠકોમાં ખૂબ સકારાત્મક રીતે અને વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે, તો એમાં બધા જ સરકારી વિધેયકો રાજ્યપાલશ્રીના આભાર પ્રસ્તાવ ઉપર, બજેટની જોગવાઈઓ, પુરવણી બજેટ, આ તમામ વિગતો અને વિષયો સાથે ખૂબ સકારાત્મક રીતે આગામી વર્ષ માટે, આગામી 2024-25ના વર્ષ માટે ગુજરાતના વિકાસનો પથ આપણે વિધાનસભામાં ચર્ચી અને આગામી સમયમાં એ બજેટ આપણે મંજૂર કરીશું. સાથે પૂર્ણ બજેટ, આ વખતનું બજેટ છે પૂર્ણ બજેટ છે, જે ચૂંટણીના અનુસંધાને, લોકસભાની ચૂંટણી આવતી હોય એટલે લેખાનુદાન થતું હોય છે, પરંતુ આ વખતે 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરીને આ સમયગાળા દરમિયાન પૂર્ણ કક્ષાનું બજેટ આપણે રજૂ કરી રહ્યા છીએ, જેથી કરી માર્ચ પત્તાની સાથે જ ગુજરાતનો વિકાસનો વેગ અને નાણાકીય જે જોગવાઈ થાય એનો અમલ આચારસંહિતા પહેલાં ચાલુ થઈ જાય. સાથે આપ સૌને ભારતમાં કુલ કોવિડના 4,093 જેટલા કુલ કેસો છે, ગુજરાતમાં 67 જેટલા, અને JN1ના જે વારંવાર વિષય આવે છે કે JN1, તો JN1ના 36 જેટલા કેસો આપણા રાજ્યમાં ધ્યાનમાં આવ્યા છે. આપણા ત્યાં GBRCમાં 4,000 ટેસ્ટ જીનોમ સિક્વન્સિંગ પર ડે કરી શકીએ એ પ્રમાણેની કેપેસિટી છે. આપણા ત્યાં આવતા તમામે તમામ કેસોનું જીનોમ સિક્વન્સિંગ કરીએ છીએ, એના કારણે બીજા રાજ્યોમાં આ પ્રકારની વ્યવસ્થાઓ બધા કેસોની કરી શકાય એવી છે કે નહીં એ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. પરંતુ આપણા રાજ્યમાં 4,000 કેસ આવે ત્યાં સુધી આપણે જીનોમ સિક્વન્સિંગ કરી શકીએ છીએ. અહીંયા એ પોઝિટિવ આવ્યા પછી અને એ વેરિયન્ટ કયા પ્રકારનો છે એ પણ નક્કી થયા પછી એને કન્ફર્મ કરવા માટે દિલ્હી ખાતે આપણે મોકલીએ છીએ અને કન્ફર્મ થતાં એની જાહેરાત પણ કરતા હોઈએ છીએ. સમગ્ર જે કેસ ભારતમાં આવ્યા છે એમાં સૌથી વધારે ગુજરાતના છે, કારણ કે આપણે તમામે તમામ કેસોનું જીનોમ સિક્વન્સિંગ કરીએ છીએ એના કારણે આંકડો આપણને વધારે લાગે છે. આપણે કુલ કેસ જે આવ્યા છે જે 36, એ 36માંથી 22 રિકવર થઈ ગયા છે અને અત્યારે 14 હોમ આઇસોલેશનમાં છે. કુલ ટેસ્ટ આપણે ગઈકાલે 27 ડિસેમ્બરે 844 કર્યા, એમાંથી આપણી પાસે 14 કેસ આવ્યા છે, એટલે એનો જે પોઝિટિવિટી રેટ છે એ ખૂબ નીચો છે. અને સાથે ડિસેમ્બર મહિનામાં આખા મહિના દરમિયાન 8,426 આપણે ટેસ્ટ કર્યા, એની સામે 99 જેટલા કેસ કોરોનાના આપણને માલૂમ પડ્યા છે. આનો આપણે જો ડિસેમ્બર મહિનાનો પોઝિટિવિટી રેટ કાઢીએ તો 0.86 જેટલો જ થાય છે, એટલે બહુ ચિંતાજનક. અને આ જે JN1ની વાત છે, JN1 ગંભીર સંક્રમણ કરી અહીંયા જે મૃત્યુ થયું, એ મૃત્યુ થવાનું કારણ એક તો 82 વર્ષના બેન હતા અને મલ્ટીપલ કોમોર્બિડિટી હોવાના કારણે આ મૃત્યુ થયું છે. બાકી લગભગ હોમ આઇસોલેશનમાં જ સારવાર દરમિયાન સારા થઈ જાય છે. અત્યારે કુલ 3 કેસ આપણે હોસ્પિટલાઇઝ કર્યા છે, એમાંથી 1 રિકવર થઈ ગયો છે અને હાલ 2 કેસ જ હોસ્પિટલમાં છે. હોસ્પિટલાઇઝ છે, તમને વિગત આપી દે છે ક્યાં ક્યાં છે. અને જેટકોએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. કુલ 6,000 એપ્લિકેશનો આવી હતી, એમાંથી 5,362 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી. અને જે વિદ્યાર્થીઓની પરીક્ષા નથી લેવાઈ, મતલબ કે 6,000ના પોલ ટેસ્ટ થશે અને જેમને પરીક્ષા આપી દીધી છે એમને ફરી પરીક્ષા આપવાની નહીં રહે, પરંતુ બાકીના વિદ્યાર્થીઓ જેમને પરીક્ષા નહોતી આપવા મળી એ વિદ્યાર્થીઓ પોલ ટેસ્ટ આપ્યા પછી પાસ થશે તો એમને પણ પરીક્ષાની તક આપવામાં આવશે.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે આખી આ બાબતની તપાસ કરી રહી છે. આપણે સીઆઈડી ક્રાઇમ દ્વારા અને ડીજી પણ, આપણા રાજ્યના ડીજીએ પણ બહુ ગંભીરતાથી આ વિષય લીધો છે. એમના ઘરે જઈ ત્યાં પણ જવાબ લેવાનું અને બાકી આ જે આખી ઘટનામાં સામેલ હતા અને જે લોકો અમને વિદેશ પ્રવાસે લઈ જઈ રહ્યા હતા એની પણ લિંક અને લૂપ્સ માટેની ખૂબ સારી એવી ખૂબ જહેમતથી આ તપાસ કરી રહી છે. દિલ્હી સરકાર અને આપણી ગુજરાત સરકાર બંને સાથે મળી આ બાબતે ઇન ડિટેલ તપાસ કરી રહી છે. નામાવલી તો અત્યારે ડીજી સાહેબ જે નામો છે કદાચ કંઈ તપાસની ગંભીરતા જોતા નામો જાહેર નહીં કર્યા હોય, પરંતુ નામો તો જગ જાહેર આવવાના જ છે. આપણી પાસે વિપક્ષ બહુ પાતળો છે. વિધાનસભા સત્ર બોલાવો છો મહિનાનું, એ લોકો પ્રજાના પ્રશ્નો વાચા આપવા માંગતા હોય તો વલણ તમારું કેવું છે? પ્રત્યે લોકસભામાં અત્યારે થાય છે એવું છે કે એને સંસદ તક આપશો બોલવાની તક નિયમો અનુસાર બધાને જ મળતી હોય છે. કોંગ્રેસ નથી બોલતો હતો એવું છે નહીં. પોઝિટિવ બાબતો અને એની સાથેની નકારાત્મક બાબતો જેનું જે સકારાત્મક બાબતોનું નેગેટિવ ચિત્ર દોરવાની હંમેશા વિરોધ પક્ષ તરફથી, કોંગ્રેસ તરફથી વિધાનસભામાં, કારણ કે વિધાનસભા એક એવું પ્લેટફોર્મ છે કે ત્યાંથી આપના દ્વારા અને વિધાનસભામાં થયેલી કાર્યવાહી એ સમગ્ર ગુજરાતની પ્રજા જોતી હોય છે. પરંતુ સકારાત્મક બાબતો જે વિધાનસભામાં ચર્ચા થતી હોય, હું આશા રાખું છું કે કોઈપણ નકારાત્મક બાબતનો જવાબ વિધાનસભાના ફ્લોર ઉપરથી મંત્રીશ્રીઓ આપતા હોય છે તો બંનેના કમ્પેરિઝનમાં પણ એ વાત ગુજરાતની પ્રજા સમક્ષ જાય એ પણ જરૂરી છે. સ્વાભાવિક છે કે અહીંયા ગુજરાતની અંદર કોરોનાનો વ્યાપ હજુ આપણે ચિંતાજનક નથી. બીજા રાજ્યોમાંથી લોકો આવતા હોય અને આપણે જે આ ટેસ્ટિંગ પણ કરીએ છીએ, જે વ્યક્તિને કોરોના માલૂમ પડતાની સાથે એની આજુબાજુ એના એન્વાયરમેન્ટમાં જીવતા કોન્ટેક્ટ પર્સનનું પણ આપણે કોવિડ ટેસ્ટ કરી લઈએ છીએ. એટલે અહીંયા ગુજરાતની અંદર આજની તારીખે જે એડવાઇઝરી જાહેર ભૂતકાળમાં કરી હતી એ અમલ વ્યક્તિગત રીતે સૌએ ગુજરાતના નાગરિકોએ અને સાથ કરી, અને જે લોકો કોમોર્બિડ છે તો એ પોતે પોતાની સ્વયં શિસ્ત પાડી અને આ કરે તો વધારે સારું છે. પહેલાં મેં કહ્યું હતું કે જેન સિરીઝનો વેરિયન્ટ આપણા ત્યાં અહીંયા જોવા નથી મળ્યો. આપણા ત્યાંથી અહીંયા જીબીઆરસીમાં જ્યારે જીનોમ સિક્વન્સિંગમાં જાય છે એના પછી એ ટેસ્ટ કન્ફર્મ કરવા માટે દિલ્હી પણ જાય છે, અને કન્ફર્મ થઈને આવે એના પછી જ આપણને ખ્યાલ આવે. જે વખતે મેં કહ્યું એ વખતે ઓફિશિયલી એક પણ જેન સિરીઝનો વેરિયન્ટ કોઈ પણ કોરોના કેસમાં માલૂમ પડ્યો નહોતો, એના કારણે મારું એવું સ્ટેટમેન્ટ હતું. પરંતુ જેવું ઉપરથી દિલ્હીથી કન્ફર્મ થઈને આવ્યું એટલે આપણે જાહેર કર્યું કે આપણા ત્યાં અહીંયા 36 જેટલા જેએન સિરીઝના વેરિયન્ટવાળા કેસ જોવા મળ્યા છે. વાઇબ્રન્ટ આપણા ત્યાં ખૂબ મોટા પાયે યોજાઈ રહ્યો છે, અને ગુજરાતના ભાવિ માટે વાઇબ્રન્ટ એ વખતો વખત એના વિકાસમાં અનેક નવા સોપાનાઓ પણ ઉમાર્યા છે. આ વખતનો વાઇબ્રન્ટ પણ ખૂબ મોટો અને ખૂબ લાખો કરોડોના કદાચ આ સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે એમાં રોજગાર પેદા થશે અને સાથે અહીંયા વિદેશી અને દેશના ઉદ્યોગોપતિઓનું પણ અહીંયા રોકાણ થવાનું છે. એવા સમયે કેન્દ્ર સરકાર તરફથી આ વાઇબ્રન્ટ અંગે જે પણ કોઈ એરપોર્ટમાં એડવાઇઝરી જાહેર થાય એ આપણે ફોલો કરીશું. ટ્રાવેલ હિસ્ટ્રીવાળા કેસ આપ કહો છો એવું,
કે જે બસ 50 જણની ગઈ હતી કેરાલામાં, એમાંથી જે કેસ આવ્યા એ મોટાભાગના નહીં પરંતુ લગભગ 10 થી 11 કેસ એ પૈકીના હતા. બહારના વિદેશોમાં પ્રવાસ કર્યો તો એવા પણ આપણને 3 થી 4 કેસ મળ્યા છે. એટલે કુલ મળી ટ્રાવેલિંગ હિસ્ટ્રીવાળા 14-15થી વધારે કેસો નથી. 25 પછી 1 26મું ઉમેરાયું છે, નામ હાલ મને યાદ નથી. કેનેડા હજુ સુધી અત્યારે વાઇબ્રન્ટ અંગેની પ્રેસ કોન્ફરન્સ છે જ 11:30, એટલે વિગત ડિટેલ તમને ત્યાંથી પણ મળશે. આભાર તમે એને સરકારના નિર્ણયને સરાહ્યો એ બદલ. ગિફ્ટ સિટીની અંદર જે બાકીની એડવાઇઝરી જે જાહેર કરવાની છે એ ટૂંક સમયમાં એનું કામ ચાલુ છે. એના ઉપર ચર્ચા વિચારણાના અંતે સીએમ સાહેબની કક્ષાએ એ એડવાઇઝરી જાહેર થશે. એની લાલિયાવાડી છેલ્લા 6 મહિનાથી ચાલી રહી છે. મુખ્યમંત્રીએ અત્યંત સેન્સિટિવ કચ્છના બોર્ડો અને ઝીરો લાઈન ઉપર બાય રોડ જવું પડે છે, કારણ કે તમારી ફ્લાઇટ નથી મળતી અથવા તો પાયલોટ નથી હોતા. વાસ્તવિક સ્થિતિ શું છે? બે વખત ખોટકાયું, 6 વખત. આપણું જે હેલિકોપ્ટર હતું એ 2007નું છે, એટલે ટેકનિકલ પ્રશ્નો અત્યારે એરાઇઝ થઈ રહ્યા છે, ઊભા પણ થઈ રહ્યા છે. આપણા અહીંયા ગુજસેલની અંદર કોન્ટ્રાક્ચ્યુઅલ એટલે કે ગુજસેલ એ કંપની પોતે જ નવીન સ્ટાફની ભરતી કરવાનું આ બજેટની અંદર પણ પ્રોવિઝન કર્યું છે. અને આખી ગુજસેલની બંને વિમાન અને સાથે હેલિકોપ્ટર એક ઓલ્ટરનેટ વ્યવસ્થાના સ્વરૂપે પવનહંસનું એક હેલિકોપ્ટર પણ આપણને મળી ચૂક્યું છે. એટલે આગામી સમયમાં આવી કોઈ તકલીફ ઊભી થાય અને આવતા સમયની અંદર પણ આ વ્યવસ્થાને સ્ટ્રેન્થનિંગ કરી ગુજસેલના તમામે તમામ બે આપણા વિમાન અને આ આપણું હેલિકોપ્ટર એની વ્યવસ્થા, પાયલોટની વ્યવસ્થા, મેન્ટેનન્સની વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ. ઋષિકેશભાઈ, આ અજય ચૌહાણને તમે સસ્પેન્ડ કર્યા ત્યારથી આ વિષય ચાલતો આવ્યો છે, લગભગ 6 મહિના કરતા પણ વધુ સમય થયો છે. છ મહિના સુધી સરકારને આમાં સમય જ નથી મળ્યો કાયમી કઈ ભરતી કરવાનો, કારણ કે રાજ્યપાલ અથવા તો મુખ્યમંત્રી જે તે લોકેશન પર હોય ને તમને ત્યાંથી પાયલોટ નથી મળતા, બાય રોડ આવવું પડે છે. નહીં, એ પાયલોટના કારણે એમને બાય રોડ નથી આવવું પડ્યું, પરંતુ જે VVIPs છે એમના જે રૂલ્સ છે, નિયમો છે એમની સેફટીના, એ જોતા ટેકનિકલ પ્રશ્ન લાગતા એને આપણે ઉડાન ભરી શક્યા નથી. હકીકતમાં મુખ્યમંત્રીશ્રીનું વિમાન ધોરડોથી આવી મુખ્યમંત્રીને ઉતારી અને પાલીતાણા જવાનું હતું રાજ્યપાલશ્રીને લેવા, પરંતુ એ ટેકનિકલ ખામીના કારણે ત્યાંથી ઉડી શક્યું નહોતું. બાકી પાયલોટનો એવો કોઈ પ્રશ્ન નહોતો. આખી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને સ્ટ્રેન્થનિંગ કરવાનું અને ગઈ વખતે ચૌહાણજીની વિદાય પછી જે પ્રકારની પરિસ્થિતિ, એટલે કે આપણા ત્યાં જે પાયલોટ હતા એ રાજીનામું આપી અને છૂટા થતા નવા પાયલોટની ભરતી, કારણ કે આ લોકોના પગાર ને બધા ખૂબ સ્ટાન્ડર્ડ એમના ખૂબ ઊંચા હોય છે, એટલે એના માટે જાહેરાતથી આપણે નવા પાયલોટો કંપની દ્વારા લેવાનું પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં આ પાયલોટોની નિમણૂક થઈ જશે. હેલિકોપ્ટર અને પ્લેન જે છે સરકાર પાસે, એક તો હમણાં તમે 9-2 વર્ષ પહેલા ખરીદ્યું છે, હેલિકોપ્ટરની કન્ડિશન શું છે, ક્યારે ખરીદ્યા છે અને હજુ કેટલા ચાલે એવા છે? આપણી પાસે એક હેલિકોપ્ટર છે અને 2007માં હું માનું છું આપણે ખરીદ્યું હતું. એની સ્થિતિ શું છે? હેલિકોપ્ટર જે છે 2007માં ખરીદ્યું છે, એ આટલું નવું હોવા છતાં ટેકનિકલ ખામીઓ આવે છે કે શું સ્થિતિ છે? લગભગ 2007માં ખરીદાયું એટલે 16 વર્ષ થયા છે અને કોઈ પણ વ્હીકલનું મેન્ટેનન્સ અને એનું ઓપરેશન આ બંને મહત્વની બાબત હોય છે. સમય જતા અને કિલોમીટર્સ એટલે કે એની ફ્લાઇંગ અવર્સ પણ ખૂબ મહત્વના હોય છે, એટલે એ મેન્ટેનન્સના નાના મોટા પ્રશ્નો હતા એ આપણે સોલ્વ પણ કરી રહ્યા છીએ. અને ઓવરઓલ
એનું સર્વિસિંગ કરવા માટેની પણ ગુજસેલે તૈયારી કરી છે. અત્યાર સુધી જે ગેરરીતિ થઈ છે, અજય પ્રકાશ તમારા જે ડાયરેક્ટર હતા અને અજય ચૌહાણ અલગ અલગ જગ્યાએ પ્રાઇવેટ ફ્લાઇટો લઈને ગયા, સરકારી ફ્લાઇટનો ઉપયોગ કર્યો, એમાં કંઈ રિકવરી અથવા તો એક્શન લીધી છે કે માત્ર કાગળ ઉપર જ રહ્યું છે? તમે એક્શન તો જોયા છે અને એ એક્શનને તપાસ અત્યારે ચાલુ જ છે. અરે તપાસ ચાલુ જ છે ભાઈ. એક મહિના જેટલો સમય થયો છે, તપાસ એમાં પણ ચાલુ છે અને જે જે પણ તપાસના અંતે આવશે, સરકાર દરેકે દરેક, દાખલા તરીકે જેટકોનો વિષય હતો, તાત્કાલિક માહિતી મળતા અને જેની બેદરકારી હતી એને પણ આપણે સસ્પેન્ડ કર્યા છે. એટલે ટોલ નાકાનો જે વિષય છે, ટોલ નાકામાં પણ સમયે આપણે એનો નિર્ણય અથવા તો એના જે પગલાં લેવાના છે સરકાર લેવા માટે બિલકુલ કટિબદ્ધ છે. કોઈને છોડવાના મતમાં ક્યારેય સરકાર રહી નથી. પ્રજાહિતના અથવા તો સરકારની તિજોરીને નુકસાન થાય એવું કૃત્ય જ્યારે પણ થયું છે એટલે ગુજરાત સરકારે એની સામે પગલાં લીધા જ છે. એ જાણીને આનંદ થયો કે આપ સૌ મિત્રો ગુજરાતની પ્રગતિ માટે ખૂબ, તમે બધા ખૂબ ચિંતા કરી રહ્યા છો અને આ નિર્ણય એ ગુજરાતને, ગુજરાતના ઉદ્યોગોને આગળ લઈ જવા માટે ખૂબ, કારણ કે જે પણ લોકો અહીંયા આવતા હોય એની લાઈફસ્ટાઈલને, એ એ વિસ્તાર માટેનો જે નિર્ણય લેવાયો, તમને અભિનંદન આપું છું કે આ પોઝિટિવ મેસેજ પ્રજા સુધી પણ આપ સૌ પહોંચાડી રહ્યા છો. સાથે જે બીજા વિષયો છે કે દારૂબંધી બીજા વિસ્તારોમાં તમે છૂટી કરશો કે નહીં, ધોરડો છે, સાપુતારા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, તમારો મૂળ હાર્દ પ્રશ્ન પૂછવાનો આ છે. પરંતુ સરકારે જે રીતે આ નિર્ણય કર્યો એ સમય જતાં જરૂરિયાતોને અનુલક્ષીને, ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને, પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય લઈશું. જે રીતનું શોષણ કરી રહ્યા છે એના સંદર્ભમાં સરકાર કઈ આગળ એના માટે કઈ વિચારો માંગે છે? આ જે પગાર થતો હોય છે એ એસ્ક્રો એકાઉન્ટ ખોલાવી એમાં જ જમા થાય ને, એમાંથી જ આ પગાર થઈ રહ્યો છે. ચલો આગળ, ટેસ્લા માટે ગુજરાત ખૂબ આશાવાદી છે. એલન મસ્કજીનું ગુજરાત એ પહેલું ડેસ્ટિનેશન એમના મનની અંદર બેઠેલું છે. જ્યારે જગ્યાઓ શોધવાનો અથવા તો જગ્યાઓ માટે ભારતનો સર્વે કર્યો એટલે એમના મનમાં ગુજરાત વસેલું એવું દેખાય છે અને કદાચ